ઉપલેટા તાલુકાના મેરવદર ગામે દેશી તથા અંગ્રેજી દારૂના અડ્ડા બંધ કરાવવા સમસ્ત ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અચોક્કસ મુદત સુધી ગામ બંધ પાડ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેરવદર ગામે ગઈ સાંજના સમયે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી। આ તકરારમાં ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ, જેમાંથી એક 50 વર્ષીય આધેડ પ્રવીણભાઈ ધડુકને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। સમગ્ર બાબતમાં મેરવદર ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગઈકાલની સમગ્ર ઘટનામાં ગામના માથાભારે તત્વો દ્વારા ઘણા સમયથી દેશી તેમજ અંગ્રેજી દારૂનું વેચાણ ખુલ્લે આમ થઈ રહ્યું હોય, જેને લઈ ગામ લોકોએ અવારનવાર ભાયાવદર પોલીસ તેમજ એસપીને રજૂઆત કરી છે। પણ આવા ગેરકાયદેસર થતા ધંધા બંધ થતા નથી અને ઉલટાની રજૂઆતો કરનાર ગામ લોકોના નામ આ બુટલેગરો પાસે પહોંચી જાય છે, જેને લઈ ગામ લોકો ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે। આ રીતે ગઈકાલના બનાવમાં પણ બુટલેગરો દ્વારા ત્રણ શખ્સો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। અવારનવાર આવા થતા હુમલાઓને લઈ ગ્રામ પંચાયત બોર્ડ અને સમગ્ર ગામ લોકો દ્વારા અચોક્કસ મુદત સુધી ગામ બંધ પાડી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી ગેરકાયદેસર દારૂના વેચાણને બંધ કરવા અને બુટલેગરોને કાયદાનું ભાન કરાવી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરાઈ હતી। વિપુલ ધામેચા, જેડેશ ટીવી, ઉપલેટા। ગામ મેરવદર છે, મનસુખભાઈ છગનભાઈ કથિરિયા નામ છે અને ગ્રામ પંચાયતના હાલમાં સરપંચ છું હું। ગઈકાલે મેરવદર ગામની અંદર સાંજના 9 વાગ્યાની આસપાસ દારૂ બાબતે માથાકૂટ થતાં એક પ્રવીણભાઈ કલ્યાણભાઈ ધડુક તેમજ વિજયભાઈ વાળા અને ભગીરથસિંહ વાળાને સામેવાળા લોકોએ મૂંઢમાર મારી અને ગંભીર ઈજા પહોંચાડેલ છે। એમાં હાલમાં પ્રવીણભાઈ રાજકોટ હોસ્પિટલમાં દાખલ છે અને સિરિયસ કેસ છે અત્યારે। આ બાબતે દારૂની બાબતે અમે અવારનવાર એસપી સાહેબને મેં રજૂઆત કરેલ છે કે ભાઈ માથાભારે તત્વો દારૂ વેચીને ગામના સામાન્ય લોકોને વારંવાર હેરાન કરે છે તેમજ એનો રોપ જમાવે છે, અને જો પોલીસ સુધી આ વાત પહોંચાડે છે તો એના નામ ત્યાં ડિક્લેર થઈ જાય છે અને વારંવાર આ લોકો મારામારી કરે છે, જેથી કરીને નાના લોકો પોલીસ ફરિયાદ પણ નથી કરી શકતા। પણ આજે આ બનાવ ગંભીર બનતા અમારે આજે મામલતદાર સાહેબને આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવેલ છે અને ગામ અચોષક મુદત સુધી અમે બંધ રાખવાના છે કે જે આ માથાભારે તત્વો છે તેમને ઉપર કાર્યવાહી જ્યાં સુધી ન કરે અને એની ઉપર કાયદેસરની જે કલમો લાગે છે કલમો નહીં લગાડે ત્યાં સુધી ગામ લોકો અમને સહકાર આપીને ગામ બંધ રાખવા અમને રજૂઆત કરેલ છે।